નમસ્કાર મારા મારાવાલા વિદ્યાર્થી મિત્રો કેવિની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સોરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ આઠની અંદર આપણે મિત્રો એક કોલરશીપની જે પરીક્ષા આવે છે એનએમએમએસની પરીક્ષા તે મિત્રો આપણે એકદમ નજીક આવી રહી છે ત્યારે આપણે કઈ રીતે ટૂંક સમયની અંદર તેની તૈયારી કરશું તો સૌ પ્રથમ આપણે આ વિડીયોની અંદર વિભાગ નંબર એ જે આવે છે માનસિક ક્ષમતા આધારિત કસોટીનો તેનો મિત્રો ગુણનો જે આપણો મિત્રો પેપર છે તેની સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો મિત્રો તમારા વિડીયોનું સોલ્યુશન કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા હશો તો ચેનલની જે જે લાલ કલરનો સબસ્ક્રાઇબનું બટન મિત્રો દેખાઈ રહ્યું છે તેના ઉપર ડબલ ક્લિક કરી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આપણે ચેનલમાં મિત્રો ધોરણ આઠના જે વિડીયો મૂકીએ છીએ તે તમને સૌપ્રથમ મળતા રહેશે અને મિત્રો વાર્ષિક પરીક્ષાના પેપરનું જે મિત્રો મોસ્ટ આઈ એમપી મોડલ પેપર પણ આપણે મૂકવાના છીએ તો ચાલો મિત્રો તમારા વિડીયોની શરૂઆત કરીશું અહીંયાથી તો મિત્રો સૌપ્રથમ વિભાગ નંબર આપણો એક આવશે માનસિક ક્ષમતા કસોટી જે તમારે મિત્રો નેવગ ગુણનો હશે ખાસ મિત્રો ધ્યાન રાખવાનું છે આ માનસિક ક્ષમતા કસોટીની અંદર તમારે ઉતાવળ નથી કરવાની એને એકદમ મિત્રો સારી રીતે સૂઝબૂઝથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અહીંયા પહેલાં મિત્રો એકથીને દસ પ્રશ્નો છે તે તમારે આંકડાઓમાં એક ચોક્કસ નિયમક શ્રેણી પૂરવાની આવશે અને આ શ્રેણી મિત્રો અંદર જે ખૂટતો અંક છે એ તમારે મિત્રો જે પ્રશ્ના જ જગ્યા આપેલી છે ત્યાં જે ચાર મિત્રો વિકલ્પ આપેલા છે તેમાંથી બંધ બેસતો અંક આપણે મેળવીને લખવાનો છે જેમ કે અહીંયા પહેલો મિત્રો આપણો આપેલું છે શ્રેણી સાત અગિયાર તેર સત્તર અને ખાલચ્યા તો અહીંયા મિત્રો તમે જયારે શ્રેણી પૂરવા રહ્યા છો ત્યારે અહીંયા સાત અને અગિયારની વચ્ચે કેટલા ક્રમનો મિત્રો ગાળો છે તો આઠ નવ દસ અને અગિયાર એટલે કે ત્રણ જે મિત્રો સાતની અંદર ચાર ઉમેરીએ છીએ સાતની અંદર ચાર ઉમેરીએ એટલે અગિયાર થઈ જાય છે પછી મિત્રો અગિયારમાં કેટલા ઉમેરવાના આવે છે તો અગિયારની અંદર બે એટલે તેર થાય પછી અહીંયા પાછા ચાર ઉમેરવાના આવે છે પાછા અહીંયા બે ઉમેરવા પડે કારણ કે ચાર પછી બે ચાર પછી બે તો આપણે જે મિત્રો પાછલી જે સંખ્યા મળે છે એ ઓગણીસ મળી જશે બરાબર તો આપણો સાચો જવાબ છે ઓગણીસ એટલે કે સાતમાં ચાર ઉમેર્યા અગિયાર થયા અગિયારમાં પાછા બે ઉમેર્યા તેર થયા તેરમાં પાછા ચાર ઉમેર્યા સત્તર થયા હવે સત્તરમાં પાછા બે ઉમેરવાના આવ્યા એટલે ઓગણીસ સાચો જવાબ આપણો આવે છે એવી રીતે મિત્રો તમારે આગલી જે શ્રેણીઓ છે તે પણ સૂઝબોચી પૂરવાની છે તો અહીંયા શ્રેણી તમને આપેલી છે કે ભાઈ પાંચ ત્રીસ એકસો એંસી પછી ઓપ્શન મિત્રો તમને એક પ્રશ્નાચિહ્ન આપેલું છે એટલે કે અહીંયાથી તમારી તેનો અંક છે મિત્રો શ્રેણીની ખૂડતી અંક પૂરવાનો છે અને પછી છ હજાર ચારસો એંસી તો મિત્રો અહીંયા જે ખૂડતો અંક છે તેનો જવાબ છે એ એક હજાર એંસી આવે છે એ મિત્રો તમારે સૂઝબૂઝથી સારી રીતે શ્રેણી પૂરવાની રહેશે એના પછીની વાત કરીએ તો અહીંયા પચીસ છત્રીસ ઓગણપચાસ પછી અહીંયા મિત્રો પ્રશ્નાચિન્હ આપેલું છે ને એક્યાસી તમે જોઈશો તો કે ભાઈ પાંચનો વર્ગ છે પચીસ થાય છત્રીસનો વર્ગ છ છ છત્રીસ સાત પછી અહીંયા મિત્રો ક્રમશઃ એડેજ છે પાંચ પછી છ સાત હવે આઠ આવ્યો કે નહીં અને નવનો વર્ગ એક્યાસી થાય તો અહીંયા સા જે મિત્રો ખાસ કરીને આઠનો વર્ગ તો અઠ્યો અઠ્યો ચોસઠ તો આપણો જે ચોસઠ જવાબ છે તે સાચો આવશે એના પછીની વાત કરીશું તો અહીંયા મિત્રો તમારી શ્રેણી હેડે છે ચોસ ચોસઠ હજાર પછી સત્યાવીસ હજાર પછી આઠ હજાર એકદમ મિત્રો ઉતરી રહી છે ત્યારે અહીંયા જે આપણો સાચો જવાબ છે તે એક હજાર આવે છે એના પછીની મિત્રો શ્રેણી તમે જોશો તો પંદર સત્યાવીસ એકતાલીસ પછી પ્રશ્નાચિહ્ન આવે છે અને પછી પંચોતેર આવે છે તો અહીંયા આપણો મિત્રો જે એકવીસ સંખ્યાની અંદર ચાલી છે ત્યારે સત્તાવન આવે છે તમે મિત્રો ચોક્કસથી તેનો દાખલો ગણીને લખી શકો છો શ્રેણી આગળ મિત્રો વાત કરીશું પાંચ પછી સો પાછા પંદર પચાસ પિસ્તાલીસ પછી મિત્રો તમારી અહીંયા પ્રશ્નાચિહ્ન છે ને એકસો પાંત્રીસ તો એની મિત્રો આપણે પચીસ જવાબ આવશે અહીંયા મિત્રો જોઈશું નવ તેર સોળ સત્તર પચીસ પછી અહીંયા મિત્રો તમને ઓપ્શન આપેલો છે પ્રશ્નાચિહ્ન કરેલો અને છત્રીસ તો એનો મિત્રો જવાબ છે તે ઓગણીસ આવે છે આગળ વાત કરીશું શ્રેણી છે સાત ચૌદ પછી મિત્રો પ્રશ્નાચિહ્ન છપ્પન અને એકસો પંદર એકસો બાર તો એની મિત્રો જવાબ અઠ્યાવીસ આવશે એક હજાર એક પછી મિત્રો પ્રશ્નાચિહ્ન છે સત્યાવીસ હજાર એક ચોસઠ હજાર એક અને એક લાખ પચીસ હજાર એક તો તેનો મિત્રો જવાબ છે એ આઠ હજાર એક આવે છે ચાલીસ એકસો વીસ બસો પછી મિત્રો બસો એસી જવાબ આવશે અને ત્રણસો સાઈઠ એ રીતે ક્રમબદ્ધ શ્રેણી તમારે મિત્રો મૂકતા જવાનું છે હવે મિત્રો તમારે અગિયારથી ને પંદરમાં દર્શાવેલી આકૃતિ છે તેમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવવાનું છે તો અહીંયા મિત્રો તમને આપેલી છે આકૃતિ તેમાં વધુમાં વધુ મિત્રો ત્રિકોણ છે તે સંખ્યા બાર છે તમે અહીંયા ગણશો એટલે મિત્રો તમને વધારે ખ્યાલ આવશે પછી અહીંયા મિત્રો જે છે ત્રિકોણ એની અંદર સત્યાવીસ ત્રિકોણ થશે એના પછી મિત્રો આ જે આકૃતિ છે તમે ગણશો એટલે તમને વધારે ખ્યાલ આવશે મિત્રો ચોક્કસથી ગણી લેજો અહીંયા આનો જવાબ મિત્રો આની અંદર ચોવીસ ત્રિકોણ છે અહીંયા મિત્રો સો છ ત્રિકોણ આપેલા છે એના પછી મિત્રો અહીંયા જે પંદરમું છે તેનો મિત્રો તેની અંદર ખાસ ગણીએ તો આઠ ત્રિકોણ આપેલા છે હવે મિત્રો તમારે પ્રશ્ન સોળથી ને સત્તરમાં દર્શાવેલા આખરે વધુમાં વધુ કેટલા ચોરસ છે એની વાત કરી છે તો આની અંદર મિત્રો ચોરસની સંખ્યા ચોત્રીસ છે તમારે ગણવાની રહેશે અહીંયા મિત્રો આપેલું છે તેની સંખ્યા ચૌદ છે ચોરસની એના પછી પ્રશ્ન અઢારથી ને ઓગણીસમાં મિત્રો આકૃતિમાં જે આપેલું છે તેમાં લંબચોરસની સંખ્યા કેટલી છે એ બતાવવાની છે તો અહીંયા મિત્રો જે આપણે ગણીએ તો એની અંદર લંબચોરસ સો જેટલી સંખ્યા થાય છે આની અંદર મિત્રો સાહીઠ જેટલી લંબચોરસની સંખ્યા થાય છે તમારે ગણવાની રહેશે પ્રશ્ન વીસમાં મિત્રો દર્શાવેલી આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ બને આ મિત્રો લંબચોરસની વાત કરી છે ચોરસની વાત નથી કરી ધારો કે અહીંયા એક આ લંબચોરસ બન્યો બરાબર આ બે બન્યા પછી આ ત્રણ બન્યા અને આ ચાર બન્યા એના પછી કોઈ ચોરસ બને લંબચોરસ ન બને એટલે ચાર છે એ મિત્રો લંબચોરસની સંખ્યા આવશે એના પછી મિત્રો તમારે એકવીસથી ને પચીસ પ્રશ્નોમાં આપેલા શબ્દની અંગ્રેજી મૂળાક્ષરોના તેમના મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવણીને સાચો ક્રમ લખવાનો છે તો સાચો ક્રમ મિત્રો એમના મૂળાક્ષર પ્રમાણે જો લખવા જઈએ તો અહીંયા એફ ઓ આર એમ છે તો એબીસીડી પ્રમાણે પહેલો એફ આવે પછી એમ આવે પછી ઓ આવે અને છેલ્લે આર આવે તો સાચો ક્રમ મિત્રો આ બને પછી એક્ઝામ છે તો સૌપ્રથમ મિત્રો શું આવે તો કે ભાઈ એ આવે પછી ઈ આવે પછી એમ આવશે અને છેલ્લે એક્સ આવશે તો એની અંદર આવો શબ્દ ક્યાં બન્યો છે તો તમે કહેશો કે સીની અંદર બનેલો છે સર તો આપણો જે જવાબ છે તે સી બની જશે એના પછી મિત્રો અહીંયા રિઝલ્ટ આપેલું છે તો સૌ પ્રથમ અહીંયા ઈ આવશે એના પછી તો કે ભાઈ એલ આવે છે એ બી ક્રમ પ્રમાણે જઈએ તો પછી કે ભાઈ આર આર પછી એસ એસ પછી ટી ટી પછી યુ બરાબર તો અહીંયા જે આવો શબ્દ ક્યાં બન્યો છે તમે કહેશો અહીંયા છે હા છે આઈ એલ આર બરાબર પણ અહીંયા ટી આગળ આવ્યો છે એસ પાછળ ગયો છે અહીંયા તો કે ભાઈ ઈ એલ આર એસ અને ટી યુ આ આ બરાબર મળે છે તો આપણે જો અહીંયા આ રીતે તમારે ઓપ્શન છે ટીક કરી લેવાનો છે પછી અહીંયા મેરિટ છે તો મેરિટમાં પેલો ઈ આવે છે પછી ઈ પછી આઈ આઈ પછી શું આવે તો કે ભાઈ એ એમ આવે આર આવે છે અને પછી ટી આવે છે તો આવો તમને ક્યાં મળે છે તો કે ભાઈ એ ઓપ્શનમાં આપેલું છે તો આ રીતે મિત્રો તમારે એ બીસીના ક્રમ પ્રમાણે ગોઠવતા જવાનું છે અહીંયા થેન્ક્સ થેન્ક્સમાં સૌ પ્રથમ તો કે ભાઈ એ છે આપણે સૌ પ્રથમ એ બી પ્રમાણે ચાલતા જવાનું છે તો કે ભાઈ એ એ પછી બી નથી સી છે ડી છે એ રીતે તમારે સરખાવતા જવાનું તો કે ભાઈ છેલ્લે એચ છે એ પછી એચ આવે છે પછી એચ પછી શું છે તો કે ભાઈ એચ પછી કે આવે છે કે પછી શું છે તો કે ભાઈ કે પછી એન આવે છે એન પછી તો કે ભાઈ એસ આવે છે અને એસ પછી કે ટી આવે છે તો આવી જોડ ક્યાં બની છે અહીંયા ચાર ઓપ્શન છે તેમાં તો કહીશું તમે કહીશો ડીમાં છે તો આપણો સાચો જવાબ ડી બની ગયો આ મિત્રો છવ્વીસથી ત્રીસ પ્રશ્નો ગુજરાતી મૂળાક્ષરના નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પમાંથી જવાબ આપવાનો છે અહીંયા મિત્રો અંક આપેલા છે જુઓ કનો ક છે તેના એક અંક છે સ છે તેના ત્રણ ર છે એના પાંચ અંક અને ત છે એના નવ અંક તો હવે ક ર ક સ ર એટલે કેટલા અંક થયા તો ક નો કેટલો આપ્યો છે એક તો આપણે એક લખ્યો પછી ર ના કેટલા આપ્યા છે તો કે ભાઈ પાંચ આપ્યા છે પછી ક ના કેટલા આપ્યા છે તો કે એક આપ્યો છે સોના કેટલા આપેલા છે તો કે ભાઈ ત્રણ આપેલા છે અને ભાઈ રના કેટલા આપેલા છે તો કે ભાઈ રના છે એ પાંચ છે તો આપણે પંદર એક પાંત્રી ક્યાં આવે છે તો કે તમે જોશો પંદર એક પાત્રી આવે છે બી એટલે આપણો બી ઓપ્શન સાચો પડી ગયો એવી રીતે તર સ તો કે ભાઈ ત તના કેટલા છે તો કે નવ રના કેટલા છે તો કે ભાઈ પાંચ છે અને સના તો કે સના ત્રણ છે તો નવસો તે પણ ક્યાં મળે છે તો અહીંયા તો આપણો શું આપી સી આવી ગયો બરાબર પછી તર તો તો કે ભાઈ તના નવ છે રના પાંચ છે અને તના નવ તો નવસો ઓગણસાઇ ક્યાં મળ્યા તો અહીંયા ડીમાં આપેલા છે એવી રીતે રમત તો રમતની અંદર ર ના મિત્રો પાંચ મ ના છે બે અને ન ત છે એના નવ તો પાંચસો ઓગણ ઓગણત્રીસ ક્યાં છે ડીમાં આપેલા છે સ ર સ તો સના મિત્રો ત્રણ છે રના પાંચ છે અને સ પાછા એટલે ત્રણ ત્રણસો ત્રેપન ક્યાં મળ્યા અહીંયા તો આ રીતે આપણે મિત્રો જોડણી છે અને જે ક્રમ આપેલો છે તે જાળવીને જવાબ લખવાનો છે એના પછી મિત્રો એકત્રીસથી પાંત્રીસ પ્રશ્નોમાં દરેક ચાર આકૃતિમાં આપેલ છે એક આકૃતિ બાકીની ત્રણ આકૃતિથી જુદી પડે છે તો જુદી પડતી આકૃતિ શોધવાની છે આ મિત્રો અહીંયા આકૃતિ આપેલી છે હવે આની અંદર જુદી આકૃતિ કઈ પડે છે તો તમારે ખાસ મિત્રો જોવાનું છે કે ભાઈ આને સાઈડમાં જ છે આની બાજુમાં છે આની બાજુમાં છે પણ આ આકૃતિ છે ને એને ત્રિકોણની ઉપર છે તો આ આકૃતિ જુદી પડી આપણે ડી ઓપ્શન સાચો પડ્યો હવે અહીંયા જોશો તો કે ભાઈ આ છે ને આક્રમ જળવા હોવો જોઈએ બરાબર વચ્ચે તો કે ભાઈ અહીંયા છે ને એ વચ્ચે કહેવાય પણ આને છે ને એને ચોકડી વચ્ચે મળતી નથી આ બરાબર અહીંયા વચ્ચે મળવી જોઈએ પણ આને નથી મળતી તો સી છે આપણો જવાબ આવી ગયો હવે એવી રીતે મિત્રો જો અહીંયા તમને અહીંયા આમ ગણીએ તો જુઓ જે ઘનફળ છે કે મતલબ જે ક્ષેત્રફળ છે બરાબર બધું બંધ બેસતું આવે છે જો અહીંયા પણ બીડીલું છે બરાબર ક્યાં ખુલ્લી જગ્યા નથી અને પણ ખુલ્લી જગ્યા નથી પણ આને જો આ તમને ક્યાંય બંધ બંધ આવતું જ નથી બરાબર સપાટી છે બંધ થતી જ નથી તો બી ઓપ્શન સાચવો પડ્યો એવી રીતે તમે જુઓ તો અહીંયા મિત્રો ખાસ કરીને અહીંયા જ કેટલા ત્રિકોણ છે કે ભાઈ અંદર ત્રણ છે બરાબર અહીંયા તો કે ભાઈ કેટલા ખૂણા મળે છે તો એક બે ત્રણ ચાર ને પાંચ બરાબર એક બે ત્રણ ચાર તો અહીંયા છે મિત્રો તમને જોશો તો ચોરસની અંદર આપેલું છે એટલે ડી ઓપ્શન આપણો છે એ સાચો પડે છે એના પછી મિત્રો અહીંયા વર્તુળ આપેલા છે તેની અંદર કેટલા ટપકા છે એની વાત કરી છે બરાબર તો અહીંયા જે મિત્રો ખાસ કરીને ટપકા કેટલા બાર હોવા જોઈએ કેટલા અંદર છે એની અહીંયા બે છે પછી ક્રમ જળવા હોવો જોઈએ ત્રણ છે બરાબર અહીંયા ચાર છે પણ અહીંયા પછી એક બે ત્રણ તો અહીંયા કેટલા હોવા જોઈએ તો કે ભાઈ ચાર છે બરાબર તો અહીંયા ચાર છે અને અહીંયા ટપકો બાર છે ને પાંચ હોવું જોઈએ ખરી રીતે બાર જો ટપકું પાંચ હોત અંદર તો બરાબર છે આની બરાબર પણ ટપકો બાર હોવું જોઈએ પાંચ તો આ ઓપ્શન છે આપણો સાચો પડશે એટલે કે અલગ પડે છે એના પછી છત્રીસથી ચાળીસ પ્રથમ બે શબ્દોની ચોક્કસ સંબંધમાં ધ્યાન રાખી અને પ્રશ્ના દર્શાવેલ શબ્દોની બંધ બેસતો વિકલ્પ લખવાનો છે તો અહીંયા મિત્રો ખાસ કરીને તમારે વિકલ્પ લખવાનો રહેશે બંધ બેસતો હોય તેવો તો કે ભાઈ તમે જોશો કે ભાઈ ડબલ્યુના બે છે બરાબર એચના ચાર આઈના છ ટીના આઠ ઇના ઝીરો એ રીતે બ્લેક છે એને અહીંયા ક્રમ આપેલો છે તો અહીંયા સી તો કે ભાઈ સીના કેટલા છે તમે જુઓ તો કે ભાઈ સીના આની અંદર જોશો તો કે ભાઈ સાત છે બરાબર પછી એલ તો કે એલના કેટલા છે તો કે ભાઈ એલ આમાં છે બરાબર તો કે ભાઈ ત્રણ છે હં બરાબર તો કે ભાઈ હવે આઈ આવ્યો તો કે આઈના કેટલા છે તો અહીંયા જોવાનું છે જુઓ તીજા ક્રમમાં છે આઈ છ છે આના આઈના છ પછી સીના તો કે સીના સાત હતા આપણે હમણાં જોયા અહીંયા અને ક્યાંના કેટલા છે તો કે ભાઈ નવ છે તો આવું ક્યાં જોવા મળે છે કે સાત તોતેર હજાર છસો ને અગણ્યાસી તમે જોશો ડીમાં જોવા મળે છે બરાબર તો આપણો ડી ઓપ્શન સાચો એવી રીતે મિત્રો તમારે એની સરખામણી કરીને લખશો તો અહીંયા ને ચૌદ આવશે બરાબર હવે મિત્રો આગળ જોઈશું આપેલું છે એપલ બરાબર તો એને આ રીતે લખાય છે ઉલ્ટા ક્રમમાં લખેલું છે જુઓ તો એવી રીતે અહીંયા તો અહીંયા મિત્રો જે ખાલી ગયા છે એટલે કે અહીંયા બરાબર આ શું આવશે તો અહીંયા તમે જોશો તો બોલ આવશે જો તમે જુઓ એ છે એ છે તો અહીંયા છેલ્લો ઝેડ લીધો તો વાય છે તો વાય બીજા ક્રમમાં આવે છેલ્લેથી તો અહીંયા આપણે પહેલેથી ક્રમ કયો જળવાવો જોઈએ તો કે બી હોવો જોઈએ તો બી મળી જાય છે ને પછી ઝેડ ઝેડથી છેલ્લો બરાબર આપણા એબીસીટીના જે છવી સાચર છે એથી કરીને ઝેડ સુધી તો ઝેડ અહીંયા છેલ્લેથી પહેલો તો એ એ પહેલો થયો પછી અહીંયા બી તો અહીંયા વાય થયો બીજો નંબર એ રીતે સરખામણી કરશો તો મિત્રો તમને મળી જશે અથવા તમે મિત્રો એ લખી એ રીતે પણ લખી શકો છો આ રીતે જ્યારે આવે આકૃતિ પૂછાય બરાબર જે મિત્રો એબીસીડીમાં તો તમારે ખાસ કરીને એ બી સી ડી ઈ એફ જી એચ એમ તેર અંક સુધી લખી દેવાના જે તેર આવે છે ને એ રીતે ધારો કે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ અને એમ છેલ્લે તેરમાં એમ આવે પછી તમારે એન ક્યાં લેવાનો અહીંયાથી લેવાનો પાછું એન પછી અહીંયા એનથી એન ઓ પી ક્યુ આર એસ ટી યુ ને ઝેડ છે એટલે આટલી વાર આવશે બરાબર અહીંયા એમ આવશે તેરમાં અને પછી ઉલટું કરશો એટલે ઝેડ એની સીધણમાં આવી જશે બરાબર આ રીતે સીધમાં એકબીજાની લાઇનમાં લઈ લેવાનું છે અને પછી મિત્રો જવાબ તમે ગોતશો તો તમને વધારે અનુકૂળ રહેશે ઓગણ ચાલીસમાં મિત્રો ડી આવે છે ચાલીસમું છે તો મિત્રો તેની અંદર ડી આવશે ખાસ તમારે ગણવાનું છે એકતાલીસથી પચાસ પ્રશ્નોમાં મિત્રો દર્શાવેલ ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધવાનો છે તો અહીંયા મિત્રો જોશો તો જે પ્રિજમ છે શંકુ છે અને નળાકાર તો આની અંદર મિત્રો ત્રણ આકાર છે જ્યારે ષટકોણ છે તેમાં ચાર થઈ જાય છે બરાબર તો એ અલગ પડે છે ટેનિસ છે ટેલી ટેબલ ટેનિસ ચેસ ને સાપ સીડી તો મિત્રો ટેબલ ટેનિસ ચેસ ને સાપ સીડી એ અંડરગ્રાઉન્ડ કહેવાય અને આ જે છે ટેનિસ એ મેદાનમાં રમાય છે બરાબર એટલે કે અલગ પડે છે એ રીતે મૂળ પાન ડાળી અને ફૂલ બરાબર તો આ બધા વૃક્ષની ઉપર હોય છે નીચે હોય છે મૂળ અલગ પડ્યું કહેવાનો મતલબ બરાબર ચકલી કાળો કોશી અને પોપટ આ મિત્રો પેગવિન છે એ આ બધા જમીન ઉપર છે પેગવિન છે એ બરફની અંદર રહે છે ઠંડા પરદેશ એટલે કે અલગ પડે છે પછી જુઓ તમે આ ડિસેમ્બર છે જાન્યુઆરી માર્ચ અને જૂન તો અહીંયાથી જૂન અલગ પડ્યો છે મિત્રો પછી મિત્રો આગળ વાત કરીએ કારણ કે અહીંયા તમે જોશો જાન્યુઆરી માર્ચ અને ડિસેમ્બર એ મિત્રો કેવા મહિના કહેવાય શિયાળાના જૂન એ મિત્રો ઉનાળાનો મહિનો કહેવાય એટલે અલગ પડ્યો કહેવાય બરાબર ને તમે કીશો આ કેમ સાહેબ આવું બરાબર છેતાળીસમું છે જુઓ લોકગીત ગઝલને આઈકું અને નિબંધ આ મિત્રો પદ્યના પ્રકારો કહેવાય આ છે એ ગદ્યનો પ્રકાર થઈ ગયો બરાબર પછી જુઓ બે ત્રણ ચાર ને પાંચ તો મિત્રો બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા જુઓ ચારના બે ભાગ પાડી શકાય બાકી કોઈના ભાગ પાડી ન શકાય આને આપણે મિત્રો પેલી સંખ્યા કહીએ છીએ અવિભાજ્ય અવયવ બરાબર ને અને આ વિભાજ્ય સંખ્યા છે બરાબર બે ત્રણ પાંચ અવિભાજ્ય અવયવ કહેવાય પછી અડતાલીસમાં મિત્રો છે આંખ હાથ નાક અને કાન બરાબર તેમાં મિત્રો હાથ અને કાન બંને જવાબ આવતો હતો ઓગણીસ પચાસમાં મિત્રો હવા જવાબ આવે છે પચાસમાં એન કે જવાબ આવે છે એના પછી મિત્રો એકાવનથી ને પંચાવન પ્રશ્નોના અરીસાની છાપ આપેલી છે તો એ છાપ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો તો મિત્રો અરીસાની છાપ જો આ આકૃતિને અરીસામાં જોવા જઈએ તો આવી જોવા મળે બરાબર એ પછી આને જોવામાં ઉલટી તમારે જોઈ લેવાનો એક વાર તો પાનું છે ને એને પલટાવી જવું આનું પાનું છે અને એમ પલટાવો તો આ બંને મેચ થશે જો આ ભાગ અહીંયા મેથ થયો અને આ ભાગને આમ ઉલટાવીએ બરાબર આમથી નામ ઉલટાવીએ બરાબર તો આ ભાગ આખો મેચ થઈ જાય તો એ અરીસાનું બરાબર જ કહેવાય તમે પાનાની અંદર એટલે કે જ્યારે મિત્રો પરીક્ષાનું પાનું પણ પેપર ઉશ્કાવીને જોશો ને તો પણ ખબર પડી જશે આ ભાગ છે ને એ આખી આખો આપણે અહીંયા લાવવાનો બરાબર પછી છાપ કેવી દેખાય છે એક જેવી દેખાય છે તો એ આપણો સાચો જવાબ બરાબર આવી છાપ તો ક્યારે નાખી દેખાય આવી ના દેખાય બરાબર તો કેવી દેખાય છે બરાબર તમારે ખાસ આ આવી દેખાય પણ અહીંયા આવું છે નથી બરાબર અહીંયા દેખાય પણ અહીંયા નથી બરાબર પણ અહીંયા છે આના જેવું રેડી એટલે સી ઓપ્શન સાચો છે તો મિત્રો તમારે ખાસ ઉલટાવીને જોઈ લેવાનું છે અને આમ કરી ઉલટાવશો ને એટલે આખી આખી છાપ અહીંયા બંદ બેસતી આવી જશે તો એ રીતે આપણો જવાબ સાચો પડશે બરાબર તો અહીંયા એ જવાબ છે એના પછી મિત્રો છપ્પનથી સાઠમાં પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખીને પ્રશ્ના દર્શાવ્યા સ્થાન પર બંધ બેસતો વિકલ્પ પસંદ કરવાનો છે કે ડેન્ગ્યુ તો એક રોગ થાય તો તલવાર તો કે ભાઈ તલવાર છે હથિયાર કહેવાય બરાબર ને ડૉક્ટર તો કે ભાઈ નિદાન કરાય તો શિક્ષક ભણાવે બરાબર છે હિન્દુ તો મંદિર હોય ખ્રિસ્તીઓને ચર્ચ હોય દળક તો કિલોગ્રામમાં મપાય લંબાઈને મીટરમાં મપાય છે ટ્રેન તો પાટા ઉપર ચાલે વિમાન આકાશમાં ચાલે બરાબર હવે મિત્રો એકસઠથી ચોસઠ દસ પ્રશ્ન છે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના છે એક પોલીસ બે ગુનો સજા ચુકાદો અને સુનાવણી તો કે ભાઈ સૌપ્રથમ શું થાય તો કે ભાઈ માણસ ગુનો કરે ગુનો કરે એટલે પોલીસ આવે પોલીસ આવે એટલે એની સુનાવણી થાય પકડીને લઈ જાય એટલે પછી ચુકાદો આવે અને ચુકાદો આવ્યા પછી એને સજા થાય એની પહેલાં સજા ના થાય તો આ આપણો ક્રમ બે એક પાંચ ચાર ત્રણ જળવાવો જોઈએ તો એમાં જળવાય છે પછી તો કે ભાઈ અહીંયા લણણી વાવણી ખેડ ખાતરને ઊગું તો કે ભાઈ સૌપ્રથમ શું હોય તો કે ભાઈ ખેડ કરવી જોઈએ ત્રીજા નંબરમાં છે પછી તો કે ભાઈ પછી એને વાવણી કરવી જોઈએ ખેડ કરીને પછી તો કે ભાઈ પછી શું થાય ઊગું ઉગે વાવણી કરીએ તો ઊગે અને ઉગ્યા પછી આપણે એને ખાતર નાખવું જોઈએ મોટું થાય અને મોટો થઈ ગયા પાક એટલે આપણે લણણી લઈએ એને એક તો કે ભાઈ ત્રણ બે પાંચ ચાર એક સામાં છે તો તમે જોઈશો બીમાં છે એ આપણો સાચો જવાબ પછી મિત્રો મૂળાક્ષર શબ્દ સમૂહ શબ્દ વાક્યને ફકરો તો કે ભાઈ સૌ પ્રથમ મૂળાક્ષર હોય એક નંબરમાં પછી શું હોય તો કે ભાઈ મૂળાક્ષરથી શબ્દ બને બે નંબર પ સોરી ત્રણ નંબર આવશે પછી તો કે ભાઈ પછી શબ્દ સમૂહ બને એનો બે નંબર પછી કે ભાઈ વાક્ય બને અને વાક્યનો આખો ફકરો બને તો એક ત્રણ બે ચાર પાંચ અહીંયા બને છે એટલે કે સી જવાબ સાચો છે પછી ચોસઠમાં મિત્રો જોશો તો સૌ પ્રથમ અહીંયા મિત્રો મિલીગ્રામ સૌથી નાનો એકમ કહેવાય પછી ગ્રામ કહેવાય બરાબર પછી કિલોગ્રામ કહેવાય પછી મિત્રોને મેટ્રિક સોરી ક્વિન્ટલ કહેવાય અને સૌથી મેટ્રિક ટન મોટો આવે એટલે અહીંયા તમે જોશો તો કે ભાઈ એક પછી આ બે બરાબર એક બે બરાબર એ રીતે તમારે ક્રમમાં ગોઠવતું જોવાનું છે આ પહેલો નંબર એટલે કે બે નંબરનો પહેલો નંબર કહેવાય બીજા જે એક નંબર છે એનો બીજો નંબર આ રીતે ગોઠવતા જશો ને તો તમને મજા આવશે પછી કિલોગ્રામ ચોથામાં આવ્યો બરાબર અને ક્વિન્ટલ પાંચ અને મેટ્રિક ત્રણ આ રીતે એકવીસ ચાર તેપન ક્યાં છે તો આ છે એકવીસ ચાર રેડી ને એ રીતે ગોઠવતા જશો મિત્રો પછી અહીંયા તમે જોશો કે ભાઈ ચડતા ક્રમે તો છેલ્લેથી બીજા ક્રમે કઈ રમત આવશે છેલ્લેથી બીજા નંબરની વાત કરી છે તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો બરાબર છેલ્લેથી બીજા નંબરમાં ખો આવે છે કારણ કે અહીંયા તમારે વોલીબોલમાં અગિયાર ક્રિકેટમાં અગિયાર હોય કબડ્ડીમાં તો કે ભાઈ કબડ્ડીમાં કેટલા ખેલાડીઓ હોય નવ હોય બરાબર ટેનિસમાં કેટલા હોય બરાબર ખોમખોમાં કેટલા હોય એ આપણા ખેલાડીઓની ખબર હોવી જોઈએ તો જ આવડે પ્રશ્નો હવે મિત્રો છાસઠથી સિત્તેરમાં દર્શાવેલ શબ્દને તાર્કિક રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાના છે તાર્કિક રીતે મિત્રો ઉત્તરતા ક્રમમાં ગોઠવીએ તો કે ભાઈ સૂર્ય પહેલાં ઉગે પછી તો સૂર્ય પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરે બરાબર સૂર્ય હોય તો પૃથ્વી ભ્રમણ કરે ને બરાબર પછી પૃથ્વી છે તો એને ચંદ્ર એક ઉપગ્રહ છે તો પછી આપણે એશિયા ગ્રહ છે બરાબર પૃથ્વીમાં અને એશિયા ગ્રહની પછી જ ભારત આવે બરાબર તો આ રીતે ક્રમ આપણે ગોઠવવાનો છે જળવાવો જોઈએ હવે અહીંયા મિત્રો જોશો તો સૌ પ્રથમ ભાઈ કે દૈ એક દૈનિક દિવસ બન્યો બરાબર પછી એક સપ્તાહ બન્યો સપ્તાહ બન્યા પછી શું થયું ભાઈ તો કે ભાઈ પાક્ષિક બને પાક્ષિક બન્યા પછી ત્રિ ત્રિમાસિક બને અને છેલ્લે જુઓ હં બરાબર અને છેલ્લે આવશે દિવાળી અંક બનશે અહીંયા પછી તમે મિત્રો જોશો તો કે ભાઈ સૌપ્રથમ હિરેક હીરેક આવે બરાબર પછી અમૃત મહોત્સવ પછી સુવર્ણ જયંતિ પછી મિત્રો સોરી અહીંયા રજક જયંતિ આવે સુવર્ણ જયંતિ અને વર્ષગાંઠ આવશે બરાબર એ રીતે ક્રમમાં ગોઠવવાનો છે અહીંયા મિત્રો જુઓ તો તમારે ક્રમના ક્રમમાં ગોઠવવા જઈએ બરાબર આપણો જે ક્રમ છે એને તારકિક રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવવાની વાત કરી છે ને આપણને બરાબર ઉતરતા ક્રમમાં તો કે સૌથી પહેલાં મોટો ક્યુ હોય તો ટેરા બાઇટ આવે પાંચ નંબર ઉતરતા ક્રમમાં ગોઠવવાના સૌથી મોટો પહેલો લેવાય પછી ગીગા બાઈટ આવે બે નંબર પછી મેગા બાઈટ આવે બરાબર પછી કિલો બાઈટ અને છેલ્લે બાઈટ આવશે એટલે આપણો આ ક્રમ જળવાઈ રહ્યો હવે સૌથી મોટો શ્યુ હોય તો કે ભાઈ સૌથી મોટો આની અંદર તાલુકો હોય પાંચ નંબર આવે પછી એથી નાનું તો કે ભાઈ એથી નાનું ગામ હોય પછી એથી નાનું તો કે ભાઈ શેરી હોય એથી નાનું તો કે ભાઈ ઘર હોય અને ઘરથી નાનું ઓરડો હોય તો આ જ આ જે ક્રમ છે એ આપણો અહીંયા જળવાય છે આ રીતે મિત્રો તમારે જવાબ શોધવાના છે એના પછી અહીંયા મિત્રો ભાગુસભાની રીતે તમારે જે દાખલા છે તે ગણવાના છે તમને અહીંયા જવાબ પણ આપેલા છે તમારે ગણવાના રહેશે પછી મિત્રો છ છોતે થી પ્રશ્નમાં દર્શાવેલ વિગત અનુસાર જવાબ આપવાના છે તો અહીંયા મિત્રો ખાસ જો ડિસેમ્બર મહિનાની બાવીસમી તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે અહીંયા વાત કરી છે બાવીસમી તારીખે રવિવાર હોય બરાબર તો આપણને ખબર છે કે ભાઈ રવિવાર છે ને આપણે ગણીએ તો કે ભાઈ સાત તારીખ એકવી બરાબર સાત તારીખ એકવી એટલે કે ભાઈ રવિવાર છે એ ત્યાંથી જ ચાલુ થાય છે બરાબર ને રવિવારથી શું ચાલુ થાય છે રવિવારથી જ પહેલી તારીખેથી ચાલુ થાય છે એટલે કે જે શનિવાર છે એ પાંચ વખત નહીં આવે બાકીના બધા જ પાંચ પાંચ વાર આવશે પછી જે આજે રવિવાર હોય તો સુડતાળીસ દિવસ પછી વાર હશે જે જો આજે રવિવાર હોય તો સુડતાળીસ દિવસ પછી વાર હોય તો આપણે સુડતાલીસને કેટલા વડે ભાગો આપણે વડે આ સાત વડે ભાગીએ તો બરાબર તો શેષ કેટલી વધે છે તો કે ભાઈ સાત સાત પચું પાંત્રીસ બરાબર સાત છ બેતાલીસ તો બેતાલીસ બરાબર તો આનો માઇનસ કરીએ તો સાતમાંથી બે જાય તો કે ભાઈ સાતમાંથી બે જાય એટલે પાંચ વધે તો પાંચ અહીંયા ઝીરો તો પાંચ વધ્યા બરાબર તો હવે રવિવારથી પાંચ દિવસ ગણી નાખો તો કે સો મંગળ બુધ ગુરુ ને શુકર પાંચ દિવસ એટલે શુક્રવાર આવી ગયો આપણો બરાબર એ રીતે સાત વડે ભાગી દેવાના છે પંદરમી ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ગુરુવાર હોય તો એક જાન્યુઆરી બે હજાર વીસના રોજ કિયો હશે તો મિત્રો અહીંયા તમારે દાખલા ગણીને અરેપી એની ક્રમ ગણીને તમે લખી શકો છો એના દિવસો ગણીને બુધવાર તમે કોના બાપના દીકરા તો તમે કોના બાપના દીકરાની વાત કરી છે તમને ભાઈ આવે બરાબર એક્સ એ વાયની પત્ની છે વાય એ ઝેડનો પિતા છે તો એક્સ ને વાયનો શું સંબંધ તો એક્સ એ વાયની પત્ની વાત કરી છે જુઓ એક્સને વાયની પત્ની બતાવી છે વાય એ ઝેડનો પિતા છે હવે વાય છે વાય એ ઝેડનો પિતા છે બરાબર સોરી અહીંયા ઝેડ કરીએ ઝેડનો પિતા તો અહીંયા શું થાય તો કે ભાઈ એક્સને ઝેડને શું સંબંધ આવે એક્સને ઝેડને આ બે પતિ પત્ની હોય અને આ દીકરો હોય આનો તો આ એક્સ માતા કહેવાય ને તો કે ભાઈ માતા બની ગઈ બરાબર એ રીતે મિત્રો તમારે અહીંયા જવાબો શોધીને લખવાના છે સરસ મજાના જવાબોના મિત્રો આપેલા છે તમને જવાબ આપેલા છે અહીંયાથી તમારે લખવાના રહેશે ગણવાના રહેશે એકવાર ગણશો તો તમને મિત્રો વધારે ખ્યાલ આવશે તો આ હતું મિત્રો તમારે વિભાગ નંબર જે મિત્રો આપણો પહેલો છે બરાબર ન્યૂ પ્રશ્ન ન્યવ ગુણ તેનો સરસ મજાનો પ્રશ્નપત્ર આપણે સોલ્વ કર્યું હવે મિત્રો નેક્સ્ટ વિડીયો આપણે વિભાગ બીનો બનાવીશું તો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ન ભૂલતા